નમસ્કાર મિત્રો આજના આ વિડીયોમાં આપણે એમ ચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા જે ઓનલાઈન કે ઓફલાઈન પરીક્ષાઓ લેવામાં આવે છે એ ઓફલાઈન કે ઓનલાઈન પરીક્ષાઓનું રિઝલ્ટ જોવા માટેનું સીટ નંબર કઈ રીતે મેળવવો એના વિશે વાત કરવાના છીએ મિત્રો એચએન સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા આ રિઝલ્ટ કઈ રીતે જોવું એના વિશેનો એક વિડિયો પહેલેથી જ બનાવવામાં આવેલો છે એટલે કે ઓનલાઈન પરીક્ષાનું રિઝલ્ટ કઈ રીતે જોવું એ તમને ખબર ના હોય તો ત્યાં અમે સ્ટેપ બાય સ્ટેપ સમજાવેલું છે કે તમે તમારું રિઝલ્ટ કઈ રીતે જોઈ શકો છો તો હવે રિઝલ્ટ જોવા માટે જે સીટ નંબર જરૂર પડે છે એ તમારે સીટ નંબર કઈ રીતે મેળવવો એની વાત આપણે આજના આ વિડિયોમાં કરવાના છીએ અને જે રિઝલ્ટ કઈ રીતે જોવું એ વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો શરૂ કરીએ આજનો આ વિડીયો તો અહીંયા આપણે સૌ પ્રથમ જે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની ઓફિશિયલ વેબસાઇટ છે એનજીઓ ડોટ એસી ડોટ ઇન એને ઓપન કરવાની છે જ્યારે તમે આ વેબસાઇટ ઓપન કરશો તો તમારી સામે કંઈક આ મુજબનું ઇન્ટરફેસ આવશે તો તમારે અહીંયા જે તમને માહિતી આપેલી છે પીએચડીના વિદ્યાર્થીઓ માટે પછી જે બે ટકા માર્ક્સ વધારે આપવાના છે અને યુનિવર્સિટીના જે હેલ્પલાઇન નંબર આપેલા છે અને તે આપણે ક્લોઝ કરી દઈએ છીએ પછી આ રીતે તમારી સામે વેબસાઇટ ખુલશે જ્યાં તમારે સૌ પ્રથમ તમને અહીંયા જે જે ત્રણ ડોટ જેવું નિશાન દેખાઈ રહ્યું છે ત્રણ મેનુ બાર જેવું ઓપ્શન દેખાય છે તમારે એના પર ક્લિક કરવાનું છે સૌ પ્રથમ યુનિવર્સિટીની વેબસાઇટ એનજીઓ ડોટ એસી ડોટ ઇન ઓપન કરવાની છે પછી આ મેન્યુ બારનો ઓપ્શન છે એને ઓપન કરવાનો છે તો અહીંયા હું એને ઓપન કરું છું જ્યારે તમે આ મેનુ બારના ઓપ્શનને ઓપન કરશો તો નીચે તમને આવી રીતે તમારી સામે બધા લિસ્ટ ખુલી જશે અને તમારે નીચે સ્ક્રોલ કરતું જવાનું છે જ્યારે તમે નીચે સ્ક્રોલ કરશો તો તમને એક્ઝામ સ્ટેટમેન્ટ એન્ડ સીઆર એક્ઝામ સ્ટેટમેન્ટ એન્ડ સીઆર નામનો એક ઓપ્શન જોવા મળશે તમારે એને ઓપન કરવાનું છે એના પર ક્લિક કરીને તમે ઓપન કરશો તો તમારી સામે આ મુજબનું ઇન્ટરફેસ ખુલી જશે જે આપણે આ પ્રકારનું ઇન્ટરફેસ ખુલી જશે જ્યાં તમારે બે વસ્તુ સિલેક્ટ કરવાની રહેશે એક તો સે સિલેક્ટ યર એટલે તમે જે પણ વર્ષના કદાચ તમારી પરીક્ષાઓ માર્ચ જૂન બે હજાર એકવીસમાં યોજાઈ હોય એના સીટ નંબર જોઈતા હોય તો તમારે માર્ચ જૂન બે હજાર એકવીસ સિલેક્ટ કરવાનું છે અને ઓક્ટોમ્બર ડિસેમ્બર બે હજાર વીસની અંદર યોજાઈ હોય તો તમારે ઓક્ટોમ્બર ડિસેમ્બર બે વીસ સિલેક્ટ કરવાનું છે હું અહીંયા ઓક્ટોબર ડિસેમ્બર બે હજાર વીસ માત્ર નમૂના માટે સિલેક્ટ કરું છું અને જો તમે બીએ અથવા તો એમ એની એમ અંદર અભ્યાસ કરતા હોય તો તમારે આર્ટ્સ બી કોમ અથવા એમ કોમમાં અભ્યાસ કરતા હોય તો તમારે કોમર્સ બીએસસી વગેરે જેવા સાયન્સની ફેકલ્ટીની અંદર અભ્યાસ કરતા હોય તો તમારે જે પણ તમારી ફિલ્ડ આવતી હોય એ પ્રમાણે અહીંયા સિલેક્ટ કરવાની છે તો અહીંયા હું આર્ટ્સ સિલેક્ટ કરું છું અત્યારે અને પછી તમારે સિમ્પલી સબમિટ કરી દેવાનું છે જ્યારે તમે સબમિટ કરી દેશો તો તમારી સામે જો ઓક્ટોબર ડિસેમ્બર બે હજાર વીસની અંદર આર્ટ્સ ફેકલ્ટીની જેટલી પણ પરીક્ષાઓ લેવાઈ હશે એ તમામ પરીક્ષાઓના સીટ નંબર તમારી સામે આ રીતે આવી જશે જેની અંદર તમે જોઈ શકો છો બીએ સેમેસ્ટર વન છે ઓલ્ડ કોર્સ ન્યૂ કોર્સ બીએ સેમેસ્ટર થ્રી બીએસ સેમેસ્ટર ફાઇવ એમએ સેમેસ્ટર વન એમ દરેક કોર્સ તમારી સામે ખુલી જશે આ પછી તમારે અહીંયા તમને દેખાશે એક ઓપ્શન કેન્ડિડેટ લિસ્ટ આ જ તમારા સીટ નંબર છે તમારે કેન્ડિડેટ લિસ્ટ પર તમારે કદાચ બીએસએમ એસ એમ વનનો સીટ નંબર તમારો મેળવો હોય તો તમારે અહીંયા બી સેમેસ્ટર વન સામે કેન્ડિડેટ લિસ્ટની અંદર જે ડાઉનલોડ આપેલું છે એના પર ક્લિક કરવાનું છે તો હું ડાઉનલોડ પર ક્લિક કરું છું જ્યારે તમે ડાઉનલોડ પર ક્લિક કરશો તો જે આ પીડીએફ છે એ તમારી સામે થોડો વાર સમય લેશે અને તમારી સામે ડાઉનલોડ થશે તમે અહીંયા ઉપર જોઈ શકો છો આ પીડીએફ આપણે ડાઉનલોડ થઈ રહી છે અને જ્યારે ડાઉનલોડ પૂરું થશે તો આવી રીતે તમારી સામે આ પીડીએફ ખુલી જશે જેની અંદર તમે જોઈ શકો છો આ આજે ઓક્ટોબર ડિસેમ્બર બે હજાર વીસની અંદર બી એ સેમેસ્ટર વનના આટલા વિદ્યાર્થીઓએ પરીક્ષાઓ આપેલી છે આની અંદર તમારે તમારું નામ સર્ચ કરીને તમારું જે કદાચ કોઈનું નામ હોય કિરણ તો આપણે અહીંયા સર્ચ મારીશું તો એ અહીંયા કિરણ બેન ભરતભાઈ એવી રીતે કોઈ પણ જેનું કદાચ તમારું નામ જે પણ હોય એવી રીતે તમે તમારો સીટ નંબર મેળવી શકશો અહીંયા જે પહેલી લાઇન આપેલી છે એ છે તમારા આ તમે જોઈ શકો છો એ છે તમારો અહીંયા સીટ નંબર એટલે આ લાઇન સર તમારા સીટ નંબર આપેલા છે એના સામે તમારું નામ પણ હશે અને પછી અહીંયા તમારો એનરોલમેન્ટ નંબર પણ તમારે જો ના હોય તો તમારો એનરોલમેન્ટ નંબર પણ તમે આવી રીતે મેળવી શકો છો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ